चाहूंगी कि मैं आप तक पहुंचूं और कोशिश यही रहेगी कि इजी अल्फाज के साथ मेरी बात कहूं। आपने बधाज क्यांक ने क्यांक गुजवाया छे, नवी पेढ़ी आवी रही छे त्यारे બધાને લાગે છે કે નવી પેઢીમાં આ નથી, નવી પેઢીમાં પેલું નથી, નવી પેઢી સમજતી નથી, વાંચતી નથી, આમ નથી કરતી, મેંદો ખાય છે, પાસ્તા પિત્ઝા ખાય છે। પણ મને હંમેશા એવું લાગ્યું છે, અને હું ને જયભાઈ બંને નવી પેઢીની બહુ એડવોકસી કરીએ છીએ, એનું કારણ એ છે કે આ જબરજસ્ત પેઢી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ જનરેશન છે આ। આ આ એક એવી જનરેશન આવી છે કે જેને એવી ખબર છે કે જગત ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે। તમે ફેસબુક પર જાઓ એટલે માણસ વિશે શોધતા તમને 5 મિનિટ લાગે। તમે કશું છુપાવી શકતા નથી। હવે અકાઉન્ટ્સ ઓનલાઈન છે, હવે ઈ ગવર્નન્સ છે, હવે વિઝા ઓનલાઈન છે, હવે પેપર્સ ઓનલાઈન છે, હવે પાસપોર્ટ ઓનલાઈન છે। તમે કોઈ માણસ વિશેની કોઈ વિગત છુપાવી શકતા નથી એવા સમયમાં દાખલ થઈ ગયા છો। આ હવે એક એવો ટ્રાન્સપરન્ટ યુગ આવી રહ્યો છે કે જે યુગમાં જેને જેના વિશે જે જાણવું હશે એ સરળતાથી જાણી શકશે। તમે ખાલી કાજલ ઉઝા વાઇટ ટાઈપ કરો એટલે સડસડાટ વિગતો ઉતરવા માંડે। ગૂગલે તમને એટલું બધું આપ્યું છે માહિતીના ક્ષેત્રમાં, અને આ બાળકો પાસે અખૂટ માહિતી છે, ઇતની ઇન્ફોર્મેશન હે ઇન બચ્ચો કે પાસ। કમી હૈ તો અનુભવ કી। આ ઇન્ફોર્મેશનને કેવી રીતે બાયફર્કેટ કરવી, કેવી રીતે છૂટી પાડવી, અને આ ઇન્ફોર્મેશનનો ક્યાં કઈ રીતે ઉપયોગ કરવો એને કોણ શીખવે, એને અનુભવ શીખવે, જે આપણે એમને શીખવવાનું છે। કૃષ્ણની વાત જ્યારે પણ નીકળે ત્યારે મને હંમેશા એમણે યથેચ્છસી તથા કુરુની વાત કરી। કૃષ્ણએ સૌથી પહેલા કહ્યું સર્વધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ, છોડ બધું ને પહેલા મારી શરણમાં આવો। અને એ જ વખતે આ એનો અહંકાર હતો કે બધું છોડને મારી શરણમાં, આ એનો ઈગો હતો કે બધું છોડ પહેલા હું કહું છું એ સાંભળ, ના, એણે શું કહ્યું, પુરુષોમાં હું ધનંજય છું, હું અને તું જુદા નથી, હું અને તું એક જ છીએ, અને જો હું અને તું એક જ છીએ તો બધું છોડ અને તારી પોતાની શરણમાં જા, તારું સાંભળ, તારો આત્મા શું કહે છે સાંભળ, સ્વધર્મે નિધનમ શ્રેયમ, પોતાના ધર્મે મરી જવું પણ સારું। આ પોતાનો ધર્મ એટલે શું, દીવો કરવો, ચાંદલો કરવો, મંદિર જવું, પોતાનો ધર્મ એટલે ઉપવાસ કરવા, એકાદશી કરવી, કાંદા લસણ ન ખાવા કે ખાવા, કંદમૂળ ખાવા કે ન ખાવા, પોતાનો ધર્મ એટલે માનવ ધર્મ, પોતાનો ધર્મ એટલે માણસ હોવાનો ધર્મ। આપણે ગધેડાને કોઈ દિવસ એવું કહેવું પડે છે કે ગધેડો થા ગધેડો, આપણે કોઈ દિવસ બળદને કહેવું પડે છે કે બળદની જેમ વરત બળદની જેમ, કોઈ દિવસ ડોગને કહેવું પડે છે કે કુત્તે કે જૈસે બિહેવ કરો, તુમ કુત્તે હો, પણ માણસને વારંવાર કહેવું પડે છે કે માણસની જેમ વર્તતા શીખો। વારંવાર આપણે એક માણસને યાદ કરાવ્યા કરવું પડે કે તારો ધર્મ માનવ ધર્મ છે, તારો ધર્મ માનવ ધર્મ છે। અને આપણે બધા જ્ઞાતિ જાતિ રિવાજોની વચ્ચે ક્યાં 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 પોતાની જાતને શોધવાનો એક વ્યર્થ પ્રયાસ કર્યા કરીએ છીએ। બાપુએ હમણાં જ એક દિવસ જાતે પોતાની કથામાં કહ્યું કે હું રોજ દીવો નથી કરતો, હું રોજ રામાયણનો પાઠ પણ નથી કરતો, હું રોજ હનુમાન ચાલીસા પણ નથી કરતો, મને મન થાય તો કરું, મન થાય તો ન એ કરું। અને આ આ મન થવું એટલે શું, ઈશ્વર સાથે પોતાના ધર્મ સાથે જોડાવાની ઈચ્છા થવી। આ ઈચ્છા ક્યારે થાય, એકાદશી કરવાથી, પૂજા કરવાથી, મંદિરોમાં જવાથી? કૃષ્ણને જ્યારે ખાંડવવનનું દહન કર્યું ત્યારે તક્ષકને બચાવી લેવામાં આવ્યા, અને તક્ષક જ્યારે પ્રસન્ન થયા ત્યારે એમણે કૃષ્ણને પૂછ્યું કે માંગ, શું માંગે છે, હું તને કંઈ વરદાન આપવા માંગુ છું। અને ત્યારે કૃષ્ણએ કહ્યું, બહુ બહુ સરસ અને બહુ ઝીણી વાત છે, પ્રીતિ પાર્થે ન શાશ્વત, પાર્થ સાથેની મારી પ્રીતિ કાયમ રહે એવો મને વરદાન આપો। આ પાર્થ એટલે કોણ, અર્જુન, પૃથાનો પુત્ર, પૃથ્વીનો પુત્ર, માણસ, માણસ સાથેનો મારો સંબંધ કાયમ રહે એવું મને વરદાન આપો। અને તમે જુઓ કે આટલી સદીઓ પછી, આટલા હજારો વર્ષ પછી જે ઈશ્વર સાથે આપણે સીધું રિલેટ કરીએ છીએ ને કૃષ્ણ છે,
એ તમને પેન્ટ પહેરીને પણ દેખાય, તમને સીસીડીમાં પણ મળી શકે, એ તમારી સાથે અંગ્રેજીમાં આર્ગ્યુમેન્ટ પણ કરી શકે. કન્ટેમ્પરરી ભગવાન, આજનો ઈશ્વર, એમાં ક્યાંય તમને એવું લાગે નહીં કે આ પિત્તાંબર વાળો જોયા, મોરપીછ વાળો જોયા, આવો જોયા, આવો જ હોવો જોઈએ. અને માટે કદાચ આપણે બધા હવે કન્ટેમ્પરરી ઈશ્વરના જમાનામાં દાખલ થઈ રહ્યા છીએ. આપણા બાળકો પૂછે છે, કેમ ધોતિયું પહેરવાનું, કેમ ચાંદલો કરવાનો, કેમ પગે લાગવાનું, કેમ આમ કરવાનું, એના જવાબો નથી આપણી પાસે. કારણ કે આપણે તો એક રિવાજને ફોલો કરતા કરતા જીવી ગયા. અમે કહ્યું એટલે, અમારા મા બાપ અમને એવું કહેતા, મેં કહ્યું એટલે. ત્યારે આપણને એમ થાય કે ઓકે, તે કહ્યું તો, પણ આજના છોકરાઓ એવું નહીં સાંભળે. ઘણીવાર આપણે એમને ધમકાવીએ ત્યારે કહીએ કે હું છું તારો બાપ, હું કહું એમ કર, અને પછી 5 જ મિનિટમાં એની પાસે જવું પડે, જો ને આઈપેડ નથી ચાલતું. 5 જ મિનિટમાં એની પાસે, અને ત્યારે જુએ તમને આમ. 5 જ મિનિટમાં એની પાસે જઈને તમારે કહેવું પડે, જો ને આ ઇન્ટરનેટમાં કંઈ થયું છે. અને ત્યારે સમજાય કે એની પાસે ટેકનોલોજી છે. આ ટેકનોલોજી એને લોજિક આપ્યું છે. આ લોજિકથી જો એની સાથે ડીલ નહીં કરીએ ને, તો આખી પેઢી નહીં સાંભળે આપણું. જે લોકો ગુજરાતની અથવા હિન્દુસ્તાનની બહાર વસે છે, એમને માટે બહુ મોટો સવાલ એ છે કે એ લોકો સંસ્કૃતિની રક્ષા કરવા માટે ગાંગા વાંગા થઈ ગયા છે. ગમે તેમ કરીને સંસ્કૃતિ બચાવો. આપણે ત્યાં છોકરાઓ આવા થઈ ગયા છે, આમ થઈ ગયું છે. સંસ્કૃતિને જો બચાવવી પડે ને, તો માનજો કે સંસ્કૃતિ જ નથી. જગતની જે સંસ્કૃતિને તમારે બચાવવાનો પ્રયત્ન કરવો પડે ને, એ સંસ્કૃતિના પાયા એટલા ઊંડા ગયા જ નથી કે એની પોતાના બલબૂતા પર ઊભી રહે. દુનિયાની દરેક સંસ્કૃતિઓ પોતાના બળ પર જીવી છે, અને ભારતીય સંસ્કૃતિના પાયા તો એટલા ઊંડા છે કે એને ભલભલા લોકો અચમચાવી શકે નહીં. આટલા શકો, આટલા હુણો, આટલા યવનો, આટલા મોગલો, આટલા અંગ્રેજો આવ્યા અને ગયા, શું ફેર પડ્યો આપણી જિંદગીઓમાં? આપણે હજી પણ એ જ રીતે હાથથી દળભત ખાઈએ છીએ. આપણે એ જ રીતે જગત ફરીને આવીએ, આખું યુરોપ ફરીને ઘેર આવે પછી કે ભાઈ સાહેબ, આજે ખીચડી મૂકો, બહુ થયું. તો ક્યાં આપણી સંસ્કૃતિને બાંધો છે? કઈ થયું નથી. અમદાવાદમાં ઉતરે એરપોર્ટ ઉપર, અને સૌથી પહેલો આપણે કહ્યું કે મર્સિડીસ લઈને ગલ્લે જાય, પણ સૌથી પહેલું કામ કરે કે પાન ખાય તમાકુનું, અને રસ્તા પર થૂકે, અને પછી કે હાશ, ઘેર આવી ગયા. હવે ઘેર આવ્યાની ફીલિંગ થાય છે. તો એનો અર્થ એમ થયો કે આપણે તો આપણી સંસ્કૃતિ સાથે ધરમૂળથી જોડાયેલા છીએ. સવાલ એ છે કે આ સંસ્કૃતિની વ્યાખ્યા શું છે? ગુજરાતી બોલવું, ખાખરા ખાવા, ઢોકળા ખાવા, દાળ ઢોકળી દર રવિવારે સવારે બનાવવી, આવા આવા કોઈ માન્યતાઓમાં જો આપણે સંસ્કૃતિ સાથે જોડાયેલા હોઈએ, તો હું માનું છું ક્યાંક ભૂલ થાય છે. ગુજરાતની સંસ્કૃતિ શું છે એ મારે જો એક વાક્યમાં કહેવું હોય ને, તો હું તમને એવું કહી શકું કે ગુજરાતમાં સ્ત્રીઓ રાત્રે 2 વાગે પણ એકલી ફરે છે. સંપૂર્ણ દાગીના પહેરેલી, બેકલેસ ચોળી પહેરેલી છોકરી એકલી 2-વ્હીલર પર જતી હોય, અને એને સહેજે થડકારો ના થાય, એ મારો પ્રદેશ છે. અને હું, મને ગર્વ છે કે હું ત્યાંથી બિલોંગ કરું છું. અને સાહેબ, એક મસ્ત મજાની વાત એ છે કે આ છોકરીઓ સેફ છે, અથવા ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો છે, એનું કારણ શું છે? ગુજરાતની પોલીસ, ગુજરાતની સરકાર, ગુજરાતના પુરુષો, કે જે આજે પણ નામની પાછળ ભાઈ અને બેન લગાડીને વાત કરે છે. બીજી કોઈ જગ્યાએ ભાઈ કે બેન લગાડવાની પ્રથા નથી. જી કહેવાય, કાજલ જી કહીને વાત કરે, આપ કે, પણ ભાઈ અને બેન માત્ર ગુજરાતમાં જોડાય છે સાહેબ. અને આ હું એવું માનું છું કે આ આપણી સંસ્કૃતિ છે, આ આપણો પાયો છે. આપણે ત્યાં રાતના 2 વાગે કોઈ છોકરીનું સ્કૂટર બગડ્યું હોય કે ગાડી બગડી હોય ને રસ્તામાં ઊભી રહી હોય, તો 4 જણા આવીને ઊભા રહી જાય કે શું થયું, લાવ મદદ કરો, તમે મૂકી દો ગાડી, હું આમ કાલે સવારે તમારા ઘેર મૂકી જઈશ. એને છેડવાને બદલે એની મદદ કરવાની આખી વૃત્તિ છે. અને આનું કારણ છે ગુજરાતની માં, જેણે પોતાના દીકરાને સંસ્કાર આપીને ઉછેર્યા છે.
તમે જુઓ ગુજરાતમાં ટોળે વળેલા છોકરાઓ આવતી જતી છોકરીની છેડતી કરતી કરી હોય એવા કિસ્સા જ ઓછા છે. ઈવ ટીઝિંગના કિસ્સા આપણે ત્યાં પ્રમાણમાં ઘણા ઓછા નોંધાય છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણે ત્યાં એક સ્ત્રી સન્માનની ભાવના સદીઓથી છે. ગુજરાતની સંસ્કૃતિની વાત કરો કે બીજી કોઈ પણ ભારતીય સંસ્કૃતિની વાત કરો, આપણે હવે આ બધી વાત કરતા થયા, વિમેન એમ્પાવરમેન્ટ ને ફલાણું ને ઢીકણું ને સ્ત્રી સશક્તિકરણ, વુમન્સ ડે, આજથી હજારો વર્ષ પહેલા નરકાસુરને ત્યાંથી 16,101 સ્ત્રીઓને બહાર કાઢી કૃષ્ણે, 16,101 વિમેન એન્ડ દેવર લિવિંગ ઇન સમબડી એલ્સિસ હાઉસ. Now the society was not ready to accept them. And that was the time Krishna raised and said, wherever you live, go and say you are my wife. A woman empowerment. આજથી આટલી સદીઓ પહેલા એક પુરુષે એમ કહ્યું કે જાઓ તમે જ્યાં જઈને વસો ત્યાં જઈને વસો, પણ એમ કહેજો કે તમે કૃષ્ણની પત્ની છો, એટલે તમને સમાજ સન્માન આપશે. આપણે એન્વાયરમેન્ટ ક્લિનિંગની ચર્ચા આજે કરીએ છીએ, ગંગા આજે સાફ કરીએ છીએ, કૃષ્ણએ ત્યારે કાલી અને નાથ્યો અને ગંગામાંથી બહાર જવાની, યમુનામાંથી બહાર જવાની ફરજ પાડી, કારણ કે યમુનામાં ગાયો પાણી પી શકતી નહોતી. અને આવા કૃષ્ણએ ઇવેન્ચ્યુઅલી વસવા માટે કઈ જગ્યા પસંદ કરી? ગુજરાત. ફાઇનલી જેણે જ્યાં એણે પોતાની રાજધાની, આ લોકો તો લેન્ડલોક્ડ હતા યાદવો, તો એમને દરિયાના કિનારે લઈ જઈને વસાવવા એ આખો નવો વિચાર, કૃષ્ણસ્થલીને દ્વારિકામાં ટ્રાન્સફોર્મ કરવાનો આખો વિચાર કેમ આવ્યો? કારણ કે ગુજરાતની ભૂમિ એ અત્યંત પવિત્ર અને અત્યંત ઉત્તમ ભૂમિ લાગી કૃષ્ણને. જયભાઈએ કહ્યું કે પહેલી કરન્સી નોટ એક્સચેન્જ કરાવે ને એના પર ગાંધીનો ફોટો દેખાય. કોણ આ ગાંધી? મજાની વાત એ છે કે એક સૌરાષ્ટ્રના દરિયા કિનારે જન્મ્યો અને યમુનાના કિનારે મૃત્યુ પામ્યો, અને બીજો યમુનાના કિનારે જન્મ્યો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે મૃત્યુ પામ્યો. બેઉનું નામ મોહન, બંનેનું નામ મોહન, ને બંનેની જર્ની રિવર્સ. એકે કહ્યું કે યુદ્ધની પ્રક્રિયામાંથી જો શાંતિ જળતી હોય તો ભલે યુદ્ધ થાય, હું કુરુક્ષેત્રનું યુદ્ધ કરીશ. બીજાએ કહ્યું કે યુદ્ધ કરાય જ નહીં, શાંતિ જ રાખવાની. બંને પાસે ચક્ર, એક પાસે સુદર્શન, એક પાસે ચરખો. આ મારો દેશ છે, આપણો દેશ છે, અહીંથી આવ્યા છીએ આપણે. હમ ઉસ દેશ કે વાસી હૈ, શેનો ભય પેસી ગયો છે આપણને બધાને? કઈ સંસ્કૃતિ બગડી જશે? સમય બદલાય છે, એની સાથે બધું બદલાય છે. મારા દાદી પથ્થરથી ચટણી વાટતા, પછી મિક્સર આવ્યું. મારી માં ચૂલા પર રાંધતી હશે કદાચ એની એના બાળપણમાં, પછી ગેસ આવ્યો, પછી માઇક્રોવેવ આવ્યો. સમય બદલાય છે, એની સાથે ટેકનોલોજી આવે છે, ટેકનોલોજી બદલાય છે, એની સાથે પેઢી બદલાય છે, પેઢી બદલાય છે, એની સાથે માનસિકતા બદલાય છે. આજે તમે કોઈ પુત્ર વધુ આવે ઘેર એને એમ કહો કે ભાઈ અમે તો પથ્થરથી જ ચટણી વાટીએ છીએ, કઈ જુઓ. બદલાતા સમય સાથે માણસે બદલાવવું પડે છે, અને જેમ પેઢીઓ બદલાય છે એમ માનસિકતા બદલાય છે, વિચાર બદલાય છે, પ્રવૃત્તિ બદલાય છે, વૃત્તિ બદલાય છે. કશું પણ જૂનું સાચવવાના મોહમાં આપણે ક્યાંક નવું નકારતા તો નથી ને? એની તપાસ કરવી બહુ જરૂરી હોય છે સમય સમય અંતરે. ઘણું બધું સરસ આપણી જિંદગીમાં આવતું હોય એને આપણે ઘણીવાર કોઈ કારણ વગર નકારી દે કે ના ના બધું જૂનું સારું છે. એન્ટિક દાગીના કે એન્ટિક ફર્નિચર સુધી બરાબર છે, પણ એન્ટિક માણસો ન હોય. માણસે તો નવા જ થવું પડે. કેવા આપણે બધા ફેશિયલ કરાવીને મોઢા માંજીએ છે, ભલે રહ્યું મારું મોઢું એવું ને એવું જૂનું ગંદુ, એવું કોઈ દિવસ કોઈ કહે છે? તો બદલાતા સમય સાથે બદલાતો માણસ અને બદલાતા સમય સાથે બદલાતી સંસ્કૃતિની વાત જ્યારે આપણે કરીએ, ત્યારે બદલાતા સમય સાથે બદલાતા સંબંધોની ચર્ચા પણ થવી જોઈએ. કોઈ એક સમય હતો જ્યારે માતા પિતા પોતાના સંતાન સાથે વાત કરે તો નીચું જોઈને ઊભા રહેવાનું, જવાબ નહીં આપવાનો. સસરા બેઠા હોય ત્યાંથી પુત્ર વધુ પાછળથી પસાર થઈ જાય, આગળથી પસાર પણ ન થવાય. પ્રણામ સર.
બહુ બહુ શુક્રિયા આપકા આના હમારે લી બહુ બડી બાત હૈ. એ પુત્રવધુ પાછળથી પસાર થઈ જાય અને સસરા ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય. એ સમય પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સમય હતો. એનું કારણ એ હતું કે ત્યારે બધા જોડે રહેતા હતા. એક મર્યાદા, એક ડિસન્સી. સસરા અમુક પરિસ્થિતિમાં હોય, ઝાંઝર. આ લોકો કહે છે, હમણાં તો વચ્ચે એક દિવસ કોઈક મારા પર મેસેજ આવેલો, એમાં લખેલું કે સ્ત્રીને એમ કે દાગીના પહેરાવીને ગુલામ બનાવી દીધી. ત્યારે મને એક જોક યાદ આવ્યો કે એક માણસ એક મકાનમાંથી બહાર નીકળ્યો અને મોટે મોટેથી હસે, મોટે મોટેથી હસે. તો બીજા માણસે એને પૂછ્યું કે અરે ભાઈ કેમ આટલું બધું હસે છે? તો કે અંદર મેં એક બહેનને પૂરી દીધા છે. તો કે એમાં શું હસવાનું, એમાં કંઈ હસવા જેવું છે નહીં. તો કે એ બહેનને મેં 50 સાડીઓ, 50 મેચિંગ બ્લાઉઝ અને 50 ચણિયા બધું મેચિંગ આપ્યું છે. તો કે એમાં શું હસવાનું? તો કે મેં 50 સેટ પણ આપ્યા છે. તો કે તો કે મેં એક આખો મેકનો મેકઅપનો સેટ પણ આપ્યો છે અને પૂરી દીધા છે. તો કે પણ આ બધામાં હસવાનું શું? તો કે અંદર એક પણ અરીસો નથી. જોશે ક્યાં શ્રીંગાર? એ સ્ત્રીનો શોખ રહ્યો છે. લાજ કે ઘૂંઘટ એ પુરુષે નહીં શોધ્યો એવો મને વિશ્વાસ છે. આ મજા કે આ ચહેરાની પાછળ શું હશે એ રહસ્ય સ્ત્રીને માટે મજાની વાત છે. પોતાનો ચહેરો ઢાંકી રાખવો જેથી એક રહસ્ય બની રહે પોતાની આસપાસ. એ ચહેરો ખુલે ત્યારે એ ચહેરામાં શું છે એ જોવા માટે પતિ, પ્રેમી, પુરુષ ઘાંગો વાંગો થાય. એ સ્ત્રીની મજા છે. એમાં ક્યાં એને પૂરી દીધીને, ક્યાં એને લાજ કઢાવીને, ક્યાં એના પર અત્યાચાર કરી નાખ્યો? અને આ દાગીના જ્યારે પણ પહેરાતા હતા ત્યારે તમે વિચાર કરો કે એમાં કેટલો બધો શ્રૃંગાર છે, કેટલો રોમેન્સ છે. અંદર પત્ની રોટલી વણતી હોય અને એની બંગડીનો અવાજ આવતો હોય અને બહાર બેસીને જમતો પતિ હોય, એની ભૂખ ઉગડી જાય. એ રણકાર કેટલી અદ્ભુત વસ્તુ છે. ઝાંઝર પહેરીને એક સ્ત્રી આમથી આમ પસાર થતી હોય તો એક મજાની વાત એ છે કે ઝાંઝર પહેરીને નીકળી ત્યાંથી, એ સાસુના ઝાંઝર છે, વહુના ઝાંઝર છે કે દીકરીના ઝાંઝર છે, માત્ર અવાજથી ખબર પડે. આ રોમેન્સ છે, આ મજા છે, આ શ્રૃંગારનો રસ છે. હવે આપણને એમ થઈ ગયું કે આ તો બધા દાગીના ગુલામી છે ને, વુમન એમ્પાવરમેન્ટ છે ને, બધું બદલી નાખો. બધું બદલવાથી ભીતર નહીં બદલાય એવું આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. પેન્ટ પહેરી લેવાથી સ્ત્રીના ઇમોશન્સ નહીં બદલાય. હમણાં એક બહુ સુંદર ફિલ્મ આવેલી, દિલવાલે દુલ્હનિયા લે જાયંગે. એમાં શાહરૂખ ખાન એના પિતાને કહે છે કે અબ તો જમાના બદલ ગયા હૈ પોપસી. ત્યારે એને જવાબ આપે છે અનુપમ ખેર કે મોહબ્બત કા નામ આજ ભી મોહબ્બત હૈ, દિલ આજ ભી ધડકતે હૈ ઓર દિલ ટૂટને પર ઇતના હી દર્દ હોતા હૈ જીતના પહેલે હુઆ કરતા થા. એવું બને કે આપણી પાસે મુકેશ ને જગજીત સિંઘ હતા એટલે આપણે જરા વધારે એક્સપ્રેસિવ થઈને રડી શકતા હતા. આ છોકરાઓ પાસે એવું કંઈ છે નહીં, એ શું સાંભળીને રડે. આપણે આમ મુકેશના ગીતો વાગતા હોય તો તરત ખબર પડી જાય કે આનું દિલ તૂટ્યું લાગે છે. આ છોકરાઓ ખબર નથી પડતી આપણને. એવું થાય છે એ હું સ્વીકારું છું, પણ બાકી આમ તમને ખ્યાલ જ આવી જાય કે આમને કંઈ થયું લાગે છે. આજે જ અમે લોકો લંચ પર ગયા ત્યારે હું કહેતી હતી કે 1-2 મિનિમમ હાર્ટબ્રેક થવા જોઈએ. તમને સમજાય માણસની વેલ્યુ. કોક તમને રિજેક્ટ કરે, કોઈ તમને છોડી જાય, તમને પણ સમજાય કે તમે વિશ્વમાં શ્રેષ્ઠ નથી. અને આ છોકરાઓ આજના મને બહુ ગમે છે એટલા માટે કે બહુ હળવાશથી લે છે બ્રેકઅપ નામના શબ્દને. અમારી પાસે નહોતો આવો શબ્દ. શું થયું તો કે બ્રેકઅપ થઈ ગયું એમ. જે સ્વાભાવિકતાથી એ લોકો સંબંધના તૂટવાને સ્વીકારે છે ને એ એમને હેલ્ધી રાખે છે.